બ્રેડીની શરૂઆત કરીશું. ઉનામાં બુટલેગર મહિલાનો જાતીય શોષણનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, ટીવી 13 ગુજરાતીના અહેવાલની તેમાં ધારધાર અસર જોવા મળી છે. મહિલાને ત્રાસ આપનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બે પોલીસકર્મીઓ સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસકર્મીઓની સંડોવણી ખુલતા એસપીની કાર્યવાહી પણ જોવા મળી છે. આ વચ્ચે પીડિતાના કોલ રેકોર્ડિંગની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ તેને લઈને ખાતરી પણ આપી છે. નોંધનીય છે કે સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસની ખાતરી તેઓ દ્વારા આપવામાં આવી છે. હવે સમગ્ર મામલે એસપી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે, પરંતુ જે દરમિયાન આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ જેની સંડોવણી છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર બનાવ જ્યારે ખુલી ગયો હતો, પોલીસકર્મીઓની સંડોવણી ખુલતાની સાથે જ એસપીએ પણ કાર્યવાહી કરી હતી. પીડિતાના કોલ રેકોર્ડિંગની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસની પણ ખાતરી આપી છે. સમગ્ર મામલે આજે એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે, પરંતુ ઉનામાં બુટલેગર મહિલાને જાતીય શોષણનો જે મામલો સામે આવ્યો હતો તેમાં કોલ રેકોર્ડિંગ સહિતની સમગ્ર બાબતને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ટીવી 13 ગુજરાતીના અહેવાલની પણ અસર થઈ છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મહિલાને ત્રાસ આપનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેટલાક લોકોની સંડોવણી હશે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. બે પોલીસકર્મીઓ સહિત 4 સામે આ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસકર્મીઓની સંડોવણી ખુલતાની સાથે જ એસપીએ પણ કાર્યવાહી હાથ ધરી છે. આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સાથે સાથે પીડિતાના કોલ રેકોર્ડિંગની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે જ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસની પણ ખાતરી આપી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની સતત જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, તો સાથે જ કલંક પણ લાગી રહ્યું છે. હવે સમગ્ર મામલે એસપી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. ઉનામાં જે બુટલેગર મહિલાનો જાતીય શોષણનો મામલો સામે આવ્યો હતો તેને લઈને તેને જ્યારે વાત કરી હતી ટીવી 13 ગુજરાતીના અહેવાલની તેના પર અસર થઈ છે. તો સમગ્ર મામલે આજે એસપી તેને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે, પરંતુ આ વચ્ચે નિષ્પક્ષ તપાસની ખાતરી પણ જિલ્લા પોલીસ વડાએ આપી છે તેને લઈને કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તેને જ લઈને બે પોલીસકર્મીઓ સહિત 4 સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આગળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક લોકોની સંડોવણી હોવાની પણ શક્યતા છે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાના કોલ રેકોર્ડિંગની પણ તપાસ હાથ ધરવામાં આવશે. હજુ જૂનાગઢનો તોડકાંડ જે છે તે હજુ તાજો છે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વધુ એક જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને પણ તપાસ હવે કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે એસપી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને છેલ્લા ઘણા સમયથી પોલીસ જે તેના ઉપર જે નામો લાગી રહ્યા છે, જે કલંક લાગી રહ્યા છે, તેને લઈને પણ એક ચિંતાનો વિષય બન્યો છે અને તેને જ લઈને પહેલાં પણ ટીવી 13 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરી એકવાર જ્યારે આ સમગ્ર બનાવ બન્યો છે, મહિલાને જાતીય શોષણનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ટીવી 13 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. નિષ્પક્ષ તપાસની પણ વાત કરી છે પોલીસ વડાએ. આ વચ્ચે બે પોલીસકર્મીઓ સહિત અન્ય 4 લોકોનું નામ સામે આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓની સંડોવણી ખુલતાની સાથે જ એસપીએ કાર્યવાહી પણ હાથ ધરી છે. પીડિતાના કોલ રેકોર્ડિંગ સહિતની તમામ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો આ જ મુદ્દે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, એક બાદ એક જે રીતે પોલીસકર્મીઓનું નામ સામે આવી રહ્યું છે, ચિંતાનો વિષય છે. લોકો જ્યારે પોલીસનું નામ સાંભળતા હોય છે ત્યારે નિડર થવા જોઈએ, પરંતુ અહીંયા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યું છે, શું કહેશો? ચોક્કસથી કહી શકાય કે ઉનામાં જે અહેમદપુર માંડવીનો તોડકાંડ તાજો છે, ત્યાં જ ઉનામાં જે એક પ્રકરણ જે બહાર આવ્યું છે એમાં પોલીસકર્મીની સંડોવણીનું જે બહાર આવ્યું છે, ખાસ કરીને બુટલેગર મહિલા જે વિધવા હતી અને એનો જાતિ શોષણનો મામલો બહાર આવતા ગીર સોમનાથના જે પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણ સંભાળી લીધું હતું. ગઈકાલે ટીવી 13 પર પોલીસની સંડોવણીવાળા આ સમગ્ર કિસ્સાને ઉજાગર કર્યો હતો અને પીડિતાને જીવી મળે તેવા એવા સતત દર્શાવ્યો હતો. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે બે પોલીસકર્મીની સંડોવણી કરતા ગીર સોમનાથ પોલીસે રાતોરાત એફઆઈઆર કરવાનું નક્કી કર્યું છે અને જેને અંતર્ગત જેને કહી શકાય કે એ અંગે ઉના પોલીસે પણ થઈ છે, એ લોકોની અટક પણ થઈ છે. મહત્વની વાત એ છે કે આ કેસમાં પોલીસકર્મી સલીમ નકવાડા અને વહીવટ પ્રકાશ સિંગર સાથે હોમગાર્ડ જવાન જે છે સામદાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે, જેમાં પ્રકાશ અને સલીમને અત્યારે પોલીસે સકંજામાં લઈ લીધા છે. સમગ્ર પ્રકરણ જો કહીએ તો બુટલેગર પોલીસકર્મી ઉપર જે શારીરિક જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો
એ ઓન કેમેરા નિવેદન 4 કલાક જેટલું ચાલ્યું અને ગીર સોમનાથના પોલીસ વડા જે મનોજસિંહ જાડેજા છે અને એસપી જે જીતેન્દ્ર અગ્રવાલ છે તેમની હાજરીમાં નિવેદન લેવાતા ચોંકાવનારા વિગતો બહાર આવી હતી અને રાત્રે રાત ઉના પોલીસ સ્ટેશનમાં આ 4 સામે ફરિયાદ નોંધાઈ હતી. 2 અત્યારે સકંજામાં પાડ્યા છે. સમગ્ર પ્રકરણ જો કરીએ તો અત્યારે થોડી જ વારમાં પોલીસ વડા દ્વારા પણ સમગ્ર પ્રકરણ અંગે પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતા છે. પણ બુટલેગર મહિલા ના હપ્તા સાથે જાતીય શોષણની જે વાત બહાર આવી છે પોલીસ તંત્ર માટે કલંકરૂપ બની હતી અને ગીર સોમનાથ પોલીસ વડા મનોજસિંહ જાડેજાએ અત્યારે પગલાં લીધા છે. 2 પોલીસકર્મી, 1 હોમગાર્ડ જવાન અને 1 વહીવટદાર આ 4 સામે અત્યારે ગુનો દાખલ થયો છે. અને મહત્વનો સમાચાર એ છે કે ઉના પોલીસ સ્ટેશન એ થોડા સમય પહેલા હેમતપુર માંડવી ચેકપોસ્ટમાં શોર્ટકટમાં પણ રોકવાયું હતું. ફરી પાછળ ઉના સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર પોલીસ દળમાં આ બનાવથી ચકચાર પ્રસરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે TV13 ગુજરાતીના અહેવાલની પણ ધારધાર અસર થઈ છે, પોલીસકર્મીઓની સંડોવણી ખુલતાની સાથે જ SPએ પણ કાર્યવાહી હાથ ધરી છે.